નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 માં આજે લેક્ચર છે મિત્રો 15. આજના લેક્ચર ની અંદર આપણે 11.8 ટોપિક નો બીજો ભાગ જોઈશું, જેની અંદર દ્રવ્યનું તરંગ સ્વરૂપ છે 11.8 ટોપિક. એના બીજા ભાગ ની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છે ઇલેક્ટ્રોન ની દબ ઓગલી ની તરંગ લંબાઈ વિશે મિત્રો. તો ચલો દેખજો, આપણે ધારો કે એક સ્થિર રહેલો એમ કણનો દળ લીધો, એમ દ્રવ્યમાન અને એનો વીજબળ એ જેટલું વિદ્યુતબળને એક ઇલેક્ટ્રોનના વિદ્યુત દબાણ એટલે કે વિદ્યુત સ્થિતિમાં વી વડે પ્રવેગિત કરવામાં આવે છે, પ્રવેગિત એટલે ગતિ કરાવવામાં આવે છે વીજબળને, એમ દ્રવ્યમાન ઈ વીજબળ ધરાવતા ઇલેક્ટ્રોનને વી જેટલા વિદ્યુત સ્થિતિમાન વડે એને પ્રવેગિત કરવામાં આવે છે, જો ઇલેક્ટ્રોન મેળવેલ અંતિમ વેગ એનો અંતિમ વેગ વી હોય તો ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા કે એ વિદ્યુત ક્ષેત્ર વડે તેના પર થયેલા કાર્ય ઈ વડે થયેલું કાર્ય ડબલ્યુ બરાબર ક્યુવી પરથી ઈવી જેટલું હોય છે. કાર્ય કેટલું હોય છે? ઈવી જેટલું. જે ગતિ ઉર્જા હતી ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા કોના જેટલી? ઈવી જેટલી થાય છે. માટે આપણે કહીએ જે ગતિ કરે છે જે વિદ્યુત સ્થિતિમાન વિના કારણે પ્રવેગિત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન વી જેટલા વેગથી ગતિ કરે છે, વી જેટલા વેગથી ગતિ તો એની કઈ ગતિ મળી? ગતિ ઉર્જા કે કે બરાબર 1/2 mv² અને સાથે વિદ્યુત સ્થિતિમાનના કારણે જે ગતિ કરી તો કે બરાબર ઈવી, જે વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય ડબલ્યુ બરાબર ઈવી ક્યુવી પરથી ઈવી જેટલી હોય છે. માટે કે બરાબર ઈવી સમીકરણ નંબર 4 આગળના લેક્ચરના કન્ટિન્યુઅસ છે એટલે આપણે નંબર કન્ટિન્યુઅસ આપીએ છીએ સમીકરણ નંબર 4. પરંતુ કે બરાબર 1/2 mv² મિત્રો, અહીંયા એમ વડે અંશમાં ગુણો એમ વડે છેદમાં, તો અંશમાં શું થઈ ગયા? m² v² એને શું કહેવાય? p² p બરાબર mv, તો p² / નીચે 2 અને એમ વડે ગુણ્યા હતા a, તો 2m એટલે કે બરાબર p² / 2m પરથી p ને કરતા બનાવો તો 2m ઉપર 2m k વર્ગ નીકાળી કાઢો તો p બરાબર √ 2mk થઈ ગયું સમીકરણ. પી ની વાત છે, કે ની જગ્યાએ કિંમત મૂકો ઈવી બરાબર √ 2m ઈવી વડે દર્શાવીએ સમીકરણ નંબર 5. તો આ થઈ ગયું રેખીય વેગમાનનું સમીકરણ. ચલો મિત્રો આગળ દેખજો, ઇલેક્ટ્રોન ની દબ ઓગલી ની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/p કહીએ છે, h પી ની જગ્યાએ પણ √ 2mk, પી ની જગ્યાએ આપણે કિંમત મૂકી કાઢી √ 2mk, કે ની જગ્યાએ ફરીથી કિંમત મૂકી √ 2mev, એટલે આખું સમીકરણ થઈ ગયું દબ ઓગલી ની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/p બરાબર h/√ 2mk બરાબર h/√ 2mev સમીકરણ નંબર 6. હવે આ સમીકરણમાં આપણે કિંમતો મૂકીએ તો ચલો દેખજો, એચ ની કિંમત કેટલી છે? 6.726 કાં તો 63 ગુણ્યા 10⁻³૪ જૂલ ઇન્ટુ સેકન્ડ એચ ની કિંમત. ઇલેક્ટ્રોન નું દર એમ 9.11 × 10⁻³ કિલોગ્રામ. ઈ વીજબળ 1.6 × 10⁻¹ કુલમના મૂલ્યો મૂકી સાદુરૂપ આપતા, ચલો સમીકરણમાં દેખો લેમડા બરાબર એચ 6.726 × 10⁻³ ભાગે √2m 9.11 × 10⁻³ ઈ 1.6 × 10⁻¹ અને વી એમ ના એમ. ચલો મિત્રો સાદુ રૂપ આપજો, ઘાતો નું સાદુ રૂપ આપી ઘાત બેકી થશે. દેખો 9 ને 1 10 0 વધે 3 ને 4 એટલે 40 એટલે 20 થશે બરોબર. 20 નું વર્ગમૂળ નીકાળશે એટલે અડધા થશે, કેટલા થશે? 20 નું વર્ગમૂળ અડધા કાઢો એટલે 10, ઉપર જશે એટલે પ્લસ બરોબર 40 સેદા અડધા કરો એટલે 20 થશે, 20 ઉપર લઈ જાવ એટલે ઉપર 14 થશે, 10⁻¹૪ વધશે. પરંતુ બાકીની કિંમત નું તમે સાદુ રૂપ આપો, ગુણાકાર કરી વર્ગમૂળ કાઢશો અને પછી એનો પોઈન્ટ કરશો એટલે ઉપર થશે 10⁻¹૯ અંદાજે. સાદુ રૂપ આપીને જ કિંમતો લખેલી છે, ચેક કરી લેવી. લેમડા બરાબર 6.726 × 10⁻¹૯ ભાગ્યા 5.4 × √2, વર્ગમૂળ પણ નીકાળી કાઢ્યું મિત્રો. ગાતો મનો સાદુ રૂપ તમારી જાતે પણ આપજો, 5.4 વડે ભાગ્યા તો 1.227 / √2 × 10⁻¹૯ મીટર
9 ને શું બોલાય નેનોમીટર તો આ સમીકરણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે મિત્રો લેમ્ડા બરાબર 1.227 અપોન અન્ડર રૂટ v નેનોમીટર સમીકરણ નંબર 7 જ્યાં v એ શું છે પ્રવેગક વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય વોલ્ટમાં છે સમજ છે વોલ્ટમાં છે તો અહીંયા આપણી થિયરી પતી ગઈ દર બુક લીધા હવે આના અંદર એક એમસીક્યુ લઈએ આ એમસીક્યુ છે 120 વોલ્ટ જેટલા પ્રવેગક સ્થિતિમાન માટે સમીકરણ 7 પરથી સમીકરણ 7 માં 120 વોલ્ટ મૂકીને તમારે ગણતરી કરવાની અહીં 120 મૂકો એનું વર્ગમૂળ કાઢો બાકીનાનું સાદુરૂપ આપજો મિત્રો તો લેમ્ડા કેટલા મળશે 0.112 નેનોમીટર મળે છે મિત્રો ક્લિયર તો એમસીક્યુ હવે આ તરંગ લંબાઈના સ્ફટિકોમાં આ તરંગ જે લંબાઈ લેમ્ડા મળી એમાં સ્ફટિકોમાં પરમાણુઓના સ્તરો વચ્ચેના અંતરના ક્રમની હોય છે કયા ક્રમની સ્તરો વચ્ચેના અંતરના ક્રમની છે જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગોની સત્યતા ક્ષ કિરણના વિવર્તનની જેમ સ્ફટિક દ્વારા થતા વિવર્તનના પ્રયોગથી ચકાસી શકાય છે હવે તમને ક્ષ કિરણો કેમ લખ્યા ક્ષ કિરણો એટલે એક્સરે કેમ એક્સરે જેવા થાય છે તો સમજો મિત્રો એક્સરે કિરણની તરંગ લંબાઈ ખૂબ જ નાની 10-9 કાં તો 10-10 બોલાય ઘાત બરોબર એટલે એકની ઘાત જોવા મળે તમને પાછળ તરંગ લંબાઈમાં તો એ કયા તરંગો તરફ જાય છે કયા તરંગોને સંમિત મળે કે સામ્યતા ધરાવતા હોય છે તો ક્ષ કિરણો એક્સરે કિરણો કહેવાય તેની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય છે એટલે ક્ષ કિરણના વિવર્તનની જેમ સ્ફટિક દ્વારા થતા વિવર્તનના પ્રયોગથી ચકાસી શકાય છે ક્લિયર હવે નીચે નોંધ આપી છે 1929 ની સાલની અંદર ડ ગોગલીને ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની શોધ કરવા બદલ ભૌતિક વિજ્ઞાનનું નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું આ એક નોંધ દર્શાવી મિત્રો હવે અહીંયા થિયરી આપણો ટોપિક છે ઇલેક્ટ્રોનની ડ ગોગલીની તરંગ લંબાઈ કમ્પ્લીટ થાય છે આના આગળ હજી ભાગ 3 બાકી છે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ ત્રીજા ભાગમાં આપણે જોઈશું મિત્રો પણ અહીંયા એની સાથે ઉદાહરણ 7 આપણે જોઈએ છે આ સમીકરણ પર છે એટલે ચલો દીધું ઉદાહરણ 7 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડ ગોગલીની તરંગ લંબાઈ કેટલી હશે લેમ્ડા શોધવાના છે મિત્રો લેમ્ડા કેટલા થશે પ્રશ્ન ચલો દેવો પ્રવેગક સ્થિતિમાન v = 100 વોલ્ટ તરંગ લંબાઈ શોધો તો આપણે લઈ શકીએ ડ ગોગલીની તરંગ લંબાઈ લેમ્ડા = h/p p ની જગ્યાએ તમે સમીકરણ લખી દો √2mk √2mev કિંમતો મૂકો એટલે ડાયરેક્ટ સમીકરણ મેં લખ્યું 1.227 √v નેનોમીટર ડાયરેક્ટ લઈ શકાય છે ચલો v ની કિંમત મૂકી કાઢો 100 મૂકી કાઢે લેમ્ડા = 1.227 / √100 નેનોમીટર 100 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો તમને ખબર છે 100 નું વર્ગમૂળ કેટલું થશે તો 10 10 આયા 10 વડે ભાગી કાઢો 0.127 પણ એપ્રોક્સિમેશન શું લખાય 0.123 નેનોમીટર માટે કહીએ આ પણ તરંગ લંબાઈ નેનોમાં મળી એટલે પોઈન્ટ ખસેડીને કરશો તો 10-10 ઘાત થશે તો આ તરંગ લંબાઈ કયા વિભાગમાં જોવા મળે છે વિદ્યુત ચુંબકીય તરંગના તો ક્ષ કિરણો સાથે સરખાયેલી છે માટે ક્ષ કિરણો આપણે લખી શકીએ આ કિસ્સામાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડ ગોગલીની તરંગ લંબાઈ ક્ષય કિરણોની તરંગ લંબાઈના ક્રમની હોય છે મિત્રો ક્લિયર દરેક નો ઉદાહરણ 7 ઉદાહરણ જે 7 જે છે એમસીક્યુ માં પૂછાય તેવું છે ક્લિયર તો ખાસ તમારી નોટબુકમાં લખી મિત્રો રોજે રોજ નું વાંચતા રહેજો તૈયાર કરજો સહેલો છે કે આગળના ટોપિક તમારા સ્કીપ થઈ ગયા હોય તો અંદર વિડીયો લેક્ચરમાં તમે જોઈ અને અભ્યાસ કરી શકો છો અને કોઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમે તમે મને કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો મિત્રો તો ઘરે વાંચજો તૈયાર કરજો આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર